ચાલો મારા વાલા બાળકો મજામાં આજે આપણે આપણને ગમતો વિષય પર્યાવરણ આપણી આસપાસ વિષયના નામ પ્રમાણે આપણે આપણે આજુબાજુ વિશે ઘણું બધું જાણવા મળતું હોય છે પુસ્તક સિવાયનું અવલોકનથી શીખી શકાય તેવો આ વિષય મજા પડે તેવો છે તો એકમ એક પૂનમે શું જોયું તેના વિશે જાણીએ આ એકમમાં આપણે વિવિધ પ્રાણી અને પક્ષી વિશે માહિતી મેળવીએ અહીં એક ચિત્ર આપેલું છે જેમાં ઝાડ ઉપર તમને ઘણા બધા પક્ષી પ્રાણી અને જીવજંતુ દેખાય છે તે તમે ધ્યાનથી જુઓ દેખાયું કબૂતર વાંદરો કાબર પતંગિયું ચકલી પોપટ ખિસકોલી અને કાગડો અને અહીંયા નાની નાની કીડીની હાર દેખાય છે તો જોયું બાળકો એક ઝાડ પર ઘણા બધા પ્રાણીઓ રહે છે તમે પણ તમારા ઘરની આજુબાજુ ઝાડ છોડ એવું કાંઈ હોય તો તમે જોજો કે તેના પર શું શું રહે છે અને દિવસમાં કેટલા પ્રાણી પક્ષીઓ આવે છે વિચારો અને લખો તમે જોયેલા પંખીના નામ લખો તમે જે પંખી જોયા હોય તેના નામ આ બોક્સમાં લખવાના છે જોકે મોર કોયલ પોપટ કાગડો બાકી તમે જે પંખી જોયા હોય તેના નામ તમારે લખવાના છે અહીં એક બીજું તળાવનું ચિત્ર આપેલું છે તે ધ્યાનથી જુઓ તેમાં કયા કયા પ્રાણી પંખીઓ દેખાય છે બકરી કાચબો ભેંશ બગલો દેડકો અને વગેરે તળાવમાં દેખાય છે તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા છે વિચારો અને લખો જે પ્રાણી આમાં દેખાય છે તેના નામ આ બોક્સમાં તમારે જાતે લખવાના છે હવે આપણે તેના રહેણાંક વિશે જાણીએ પ્રાણીના રહેણાંકમાં વિવિધતા જોવા મળે છે જેમ કે અમુક દર માળો ઘર પાણી વગેરે અલગ અલગ જગ્યાએ રહે છે જુદી જુદી રીતે હલનચલન કરે છે કેટલાક પ્રાણીઓ ચાલે છે કેટલાક પેટે સરકીને ચાલે છે કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે તમે આવું બધું જોયું છે ને અમુક પંખીઓના અવાજ પણ અલગ અલગ હોય તો નીચે પ્રાણીઓના રહેઠાણ પ્રાણીઓના રહેઠાણ દરમાં રહેતા પ્રાણી માળામાં રહેતા પ્રાણી ઘરમાં રહેતા પ્રાણી અને પાણીમાં રહેતા પ્રાણી તેમના તમારે નામ આપવાના છે પેલું દરમાં રહેતા પ્રાણી તો કે ઉંદર કીડી મકોડા અને ઉધઈ માળામાં રહેતા કબૂતર ચકલી કાગડો અને બુલબુલ ઘરમાં રહેતા બિલાડી કૂતરો ગાય વગેરે પાણીમાં રહેતા માછલી મગર કાચબો કરસલો વગેરે તો બાળકો આ બધા પ્રાણીઓ અલગ અલગ જગ્યાએ રહે છે અમુક માળામાં અમુક પાણીમાં વગેરે તમે જોયું બીજા વધારે નામની યાદી તમારે શોધવાની છે યાદ કરો અને લખો ઉડી શકે તેવા પગથી ચાલી શકે તેવા પેટે સરકીને ચાલી શકે તેવા કુદકા મારી ચાલી શકે તેવા બધાના નામ આમાં લખવાના છે પેલું ઉડી શકે તેવા ચકલી પોપટ અને કબૂતર બીજું પગથી ચાલી શકે તેવા ઘોડો હાથી સિંહ પેટે સરકીને ચાલી શકે તેવા અને સાપ કૂદકા મારી ચાલી શકે તેવા કાંગારું વાંદરો તો બાળકો આ બધા હલનચલન અલગ રીતે કરે છે તે તમે સાંભળ્યું હવે પૂછડી હોય તેવા માથે શીંગડા હોય તેવા દીવાલ ઉપર ચાલી શકે તેવા પેલું પૂંછડી હોય તેવા હાથી ગાય અને ભેંસ માથે શીંગડા હોય તેવા ગાય ભેંસ સાબર દીવાલ ઉપર ચાલી શકે તેવા ગરોળી કીડી અને કરોડિયો પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે કેટલાક વૃક્ષ ઉપર કેટલાક પાણીમાં અને કેટલાક જમીન પર કેટલાક જમીનની અંદર દરમાં પણ રહે છે કેટલાક આકાશમાં ઉડે છે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે જુઓ બાળકો હવે તમને રંગ પૂર્વ બહુ ગમે છે ને હવે આપણે એવા રંગ પૂર્ણિમા તો સમજો પાણી પીતા હોય ત્યાં લીલો રંગ પાણી પીતા હોય ત્યાં કાળો રંગ તમારે જાતે છે નમૂનો આપ્યો છે ગાય તો તે હોઠ થી પાણી પીવે છે એટલે ત્યાં આપ્યો છે લીલો રંગ સિંહ તો જીભથી પાણી પીવે છે ત્યાં પૂરવાનો છે કાળો રંગ તો વાઘ તો તે તેના શેનાથી પાણી પીવે છે તો કે જીભથી તો ત્યાં આવશે કાળો રંગ કૂતરો શેનાથી પાણી પીવે છે તો કે જીભથી ત્યાં આવશે કાળો રંગ હાથી તો કે સૂંઢ વડે તો ત્યાં આવશે લીલો રંગ લીલો રંગ પૂરણી કરવાની છે જુઓ બાળકો તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો પેલા આખા ચિત્રમાં જે પ્રાણી પક્ષી છે તેને તમે ધ્યાનથી જુઓ આપણા ઘરમાં રહેતા હોય તેમાં રંગ પૂરવાનો નથી તમારા ઘરમાં જે પ્રાણી નથી રહેતા તેમાં રંગ પૂરવાનો છે ઉંદર આપણા ઘરમાં રહે છે તો કે હા તો તેમાં રંગ પૂરવાનો નથી હાથી આપણા ઘરમાં રહે છે તો કે નહીં તો તેમાં રંગ પૂરવાનો છે માછલી આપણા ઘરમાં રહે છે તો કે નહીં તો તેમાં રંગ પૂરવાનો છે બતક તો આપણા ઘરમાં રહે છે તો કે નહીં તો તેમાં રંગ પૂરવાનો છે તો બાળકો તમને રંગ પૂરવો તો બહુ ગમે છે તો એક એક પ્રાણીનું ચિત્ર જોતા જાઓ આપણા ઘરમાં રહે છે કે નહીં તે વિચારી અને પછી રંગ પૂરણી કરતા જાઓ રંગ પૂરણી કરી પછી આગળના વિડીયોમાં જોશું બાય